સુરત શહેરમાં ડાર્ક વેબ વેબસાઇટ મારફતે વિદેશથી મંગાવેલ કિંમત રૂપિયા 42,50,000ની મતાનું એલસીડી ડ્રગ્સ તથા કિંમત રૂપિયા 65,460ની મતાનું હાઇબ્રિડ ગાંજાનો જથ્થો અડાજણ વિસ્તારમાંથી ઝડપી પાડતી એસઓજી અને પીસીબી પોલીસ. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સુરત શહેરમાંથી તમામ નાર્કોટિક્સની બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને અમુક ડ્રગ્સ પેડલર્સ સરહદો પારથી માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરાફેરી માટે ડાર્ક વેબ તથા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, તેમજ વેબસાઇટ ઉપર ઓનલાઈન ઓર્ડર કરી વિદેશમાંથી કુરિયર મારફતે હાઇબ્રિડ ગાંજો તેમજ એલસીડી ડ્રગ્સ મંગાવવામાં પોઝ વિસ્તારમાં તેનું વેચાણ કરી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખીને એસઓજીના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમી મળી કે અડાજણ વિસ્તારમાં પાલનપુર પાટિયા BSNL ઓફિસની બાજુમાં આવેલ કૃષ્ણકુચ સોસાયટી મકાન નંબર 177માં રહેતા આરોપી પાર્થ કેતનકુમાર મંદિરવાલો ડાર્કવેગ નામની ઓનલાઈન વેબસાઇટ પરથી બેંગકોંગ ખાતેથી ડ્રગ્સનો જથ્થો કુરિયર મારફતે મંગાવી તેનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે પીસીબી એસઓજીના અધિકારી માણસો મકાનમાં રેડ પાડી ઇસમનગરે હાજર મળી આવેલ નહીં, જેથી તેના મકાનમાંથી ઝડપી કરતા મકાનમાં સંતાડી રાખેલ હાઇબ્રિડ ગાંજો વજન 21.820 ગ્રામ કિંમત રૂપિયા 65,460 તથા એલસીડી ડ્રગ્સ બ્લોટર પેપર નંગ 9 કિંમત રૂપિયા 42,50,000 મળીને કુલ કિંમત રૂપિયા 43,15,460નો કબજો કરી સુરત શહેરમાં પ્રથમ વખત એસઓજી દ્વારા એલસીડી ડ્રગ્સ ઝડપી તે માર્કેટમાં ફેલાય તે પહેલાં જ પકડી પાડવામાં સફળતા મળેલ. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. હા, એટલે અમારી એસઓજીને એક માહિતી હતી કે ભાઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અને ડાર્ક વેબનો ઉપયોગ કરીને અમુક જે પેડલર્સ છે તેઓ હાઇબ્રિડ ગાંજો તથા એલએસડી જે મંગાવી અને શહેરમાં વેચવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એવી અમને એક અંગત માહિતી હતી. અમે છેલ્લા 4 મહિનાથી એની વોચ ચાલતી હતી અને આ દરમિયાનમાં અમદાવાદમાં પણ એક આવો કેસ થયો અને જે બેંગકોંગથી આવેલા અમુક પાર્સલો જપ્ત થયા, તો અમે એક ડ્રાઈવનું આયોજન કર્યું અને ડ્રાઈવ દરમિયાન અમને એક હકીકત મળી કે ભાઈ પાર્થ મંદિરવાલા કરીને એક વ્યક્તિ જે અડાજણમાં કૃષ્ણકુંજ સોસાયટીમાં રહે છે એની એ આવો જથ્થો એણે મંગાવેલો છે. તો ત્યાં જઈને રેડ કરતા અમને ત્યાંથી 21.820 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યો, જેની કિંમત 65,000 સમથિંગ થાય છે અને 9 LSDની સ્ટ્રીપ મળી છે કે જેની કિંમત છે એ 42 લાખ રૂપિયા થાય છે. ટોટલ 43,15,000નો મુદ્દામાલ જપ્ત કરેલો છે. જે પાર્થ મંદિરવાલા છે આરોપી એ ઘરે મળી આવેલ નથી અને અમને માહિતી મળી છે કે તે બેંગકોંગ ખાતે છે. એટલે અત્યારે અમે NDPSની કલમો ઉમેરીને કેસ કરેલો છે તથા તેની શોધખોળ ચાલુ છે અને એને મળી આવે આ જે ડાર્ક વેબ અને સોશિયલ મીડિયાની જે પ્રવૃત્તિ છે કેટલી અહીંયા એનો વિસ્તાર કેટલો છે, પ્રવૃત્તિમાં કોણ કોણ જોડાયેલા છે, આના કોણ કોણ ગ્રાહકો હતા કે આને કોણ સપ્લાય કરતું હતું, એ તમામ વિગતો આગળની તપાસમાં અમે આપને જણાવશું. પાર્થ અમને જે માહિતી મળી મુજબ હીરા દલાલીનો વ્યવસાય કરતો હતો. સોશિયલ મીડિયાની પ્રવૃત્તિ એટલે કે એ જે ઓર્ડર આપતો હતો એ અમને જે પ્રારંભિક માહિતી મળી એ ડાર્ક વેબ ઉપર ઓર્ડર આપી અને આ મંગાવતો હતો પાર્સલ અને પછી પોતે જે સોશિયલ મીડિયાનો ગ્રુપ બનાવીને એ ગ્રુપની અંદર એક્ટિવ રહી અને કોઈને હાઇબ્રિડ ગાંજો કે LSDની જરૂરિયાત હોય તો એ સંપર્ક કરતા અને આપતો એવું અમે અત્યારે જે મળી છે એના ઉપરથી પ્રારંભિક માહિતી ખબર. બાકી બીજી જે ડિટેલ માહિતી તો આરોપી પકડાય ખબર પડશે. હા, અમે એમના ઘરે SOG રેડ કરી તો એના પરિવારની પૂછપરછ કરી તો અમને એવું લાગ્યું કે એના પરિવારને કદાચ આ બાબતની જાણ ન હતી. અત્યારે જે માહિતી છે એ આ અત્યારે જે કેસ કર્યો એના પૂરતી છે. બાકી પાર્થ પકડાશે એટલે અગાઉ કેટલી વખત મંગાવ્યું અને એ ક્યાં સપ્લાય કરતો તો તમામ વિગતો આપણને જાણવા મળશે. ડાર્ક વેબસાઇટ છે ઓનલાઈન એક પોર્ટલ છે કે જે છે ને આપણું જે અત્યારે જે વેબસાઇટ હોય છે જે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે કે પછી ફાયરફોક્સ છે એના ઉપર ખુલે છે તો એક અલગ પ્રકારનું એનું જે બ્રાઉઝર છે એનાથી ખુલતી હોય છે અને એ ડાર્ક વેબ એ એક અલગ જ પ્રકારની ઓનલાઈન દુનિયા છે. અમને ઘણા સમયથી કારણ કે છેલ્લે જ્યારે અનુપમસિંહ ગેહલોત સાહેબ આવીને એવું કહ્યું કે ભાઈ ડ્રગ્સ બાબતમાં 0 ટોલરન્સની નીતિ, ત્યારથી
એસઓજીની ટીમ છે એ જુદી જુદી કઈ કઈ રીતે ડ્રગ્સ સુરતમાં આવી શકે છે, નાનામાં નાનો જથ્થો કઈ રીતે આવે અને એને કઈ રીતે આપણે પકડવો અને લોકોને ડ્રગ્સના ચુંગાલમાંથી આપણા હોમ મિનિસ્ટર સાહેબનું જે મોહિમ છે એ મુજબ મુક્ત કરાવવા, તો એના અનુસંધાને અમે સતત નો ડ્રગ્સની કામગીરીમાં જ વ્યસ્ત છીએ. તો અમને આ એક માહિતી મળી અને એની ઝીણામ ઝીણી વિગતો જાણી અને અમે એમાં કેસ કર્યો અને અમને સફળતા મળી. ના, હાઇબ્રિડ ગાંજો એ એક NDPS નો જ એક પ્રકાર છે, એટલે વ્યસન માટે લેવામાં આવે.